જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ મહિલાઓના કથિત યૌન શોષણના પ્રકરણના પગલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી ઈશુદાન ગઢવીએ જીજી હોસ્પિટલની મુલાકાતે પાપલીલામાં સંડોવાયેલા સામે પોલીસ તપાસની માંગ, પીડિતાઓને ન્યાય આપવાની આપનો એક કાર્યકર્તા જમશે ઈશુદાન ગઢવી। રાજ્યભરમાં ખરભરાટ મચાવનાર જામનગર જીજી હોસ્પિટલના મહિલા એટેન્ડન્ટ સાથે થયેલા સેક્સ કાંડને પગલે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી જામનગર ખાતે દોડી આવ્યા હતા। તેઓએ આ ઘટનાને કારી ટીવલી સમાન ગણી પીડિતાઓને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી। સાથે સાથે ગુજરાતની દીકરીઓ લાચાર હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું। જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતી મહિલાઓના કથિત યૌન શોષણ પ્રકરણને પગલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી ઈશુદાન ગઢવીએ જીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ તકે તેઓએ પીડિતાની મુલાકાત કરી ન્યાયની ખાતરી આપી હતી। મીડિયા સાથેની વાતચીતમાં ઈશુદાન ગઢવીએ આ ઘટનાને કલંક સમાન ગણાવી તાબડતોબ તપાસ કરી આરોપી રાક્ષસો સામે પોલીસ ફરિયાદ નોંધી કડકમાં કડક સજાની માંગ ઉઠાવી હતી। વધુમાં તેઓએ અણિયારો પ્રસન્ન ઉઠાવતા જણાવ્યું કે મહિલાઓનું શોષણ થયું હોવાનું ખુદ મહિલાઓ જગ જાહેર જણાવી રહી છે, તો તપાસ કમિટી બનાવવાના ઢીંડવાના શું કામ? જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો લોકલ સેલ મેદાને ઉતરશે અને જ્યાં સુધી પીડિતાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા જમશે નહીં, તેમ અંતમાં જણાવ્યું હતું। હર્ષલ ખંદેડિયા, જેડએસ ટીવી, જામનગર। મિત્રો, આજે જામનગરની જીજી હોસ્પિટલમાં મુલાકાત કરવાનું થયું છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે। આજે ગુજરાતમાં બહેનો દીકરીઓ સુરક્ષિત નથી। જે આ સ્થિતિ બહેનોની સાંભળી મને આશ્ચર્ય એ વાતનો થાય છે કે આ ગુજરાતની બહેનો છે, હિન્દુસ્તાનની બહેનો છે, જામનગરની દીકરીઓ છે, કોઈ બહારથી વિદેશથી આવેલી નથી। અને જ્યારે એની સાથે શોષણ થતું હોય, એની એ બહેનો પોતે કહે છે કે અમારી છેડતીઓ થાય છે, અમારી છેડતીઓ થઈ છે એવું પોતે પ્રૂવ કરે છે, તો મને એવું લાગે છે કે પોલીસ ફરિયાદ કેમ નથી? અત્યારે ભારતનું બંધારણ એવું કહે છે કે કોઈ પણ બહેન જ્યારે એ દુષ્કર્મની ફરિયાદ કરે છે, અહીંયા તો કેટલા સમયથી કેટલી બહેનોનું શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયા છે બહેનો દ્વારા। બહેનો પોતે એવું કહે છે કે અમને મેસેજ છે, અમારી પાસે પુરાવા છે, અમારી પાસે ઓડિયો ક્લિપ છે, તો મને લાગે છે કે હજી કોણ આને બચાવી રહ્યું છે? કયા મોટા માથાઓ, કયા મોટા અધિકારીઓ આને બચાવી રહ્યા છે આ કૌભાંડને? શું આપણે એ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં બહેનો ઉપર શોષણ થતા રહે અને આપણે ચૂપચાપ કમિટીઓ નિમીએ? આમાં કમિટીની ક્યાં વાત આવી? જ્યારે કોઈ બહેનો એક સાથે એકથી વધારે પોતે સામેથી એવું કહે છે કે અમારી સાથે છેડતીઓ થઈ છે, તો સીધું પહેલી જ ફરિયાદ પોલીસ ફરિયાદ થાય, એ પોલીસ ફરિયાદ થાય, એની ધરપકડ થાય, અને એ જ નથી સમજાતું કે કમિટીઓ શેની હોય? આજે કમિટી કોઈ કૌભાંડ થયું હોય એની તપાસ કરવાની હોય તો કમિટી હોય, માની શકાય? આપણું બંધારણ એવું કહે છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સામે પણ એક બેન સામે આવ્યા હતા અને એની તુરંત સુપ્રીમ કોર્ટ તુરંત એની સુનાવણી હાથ ધરી હતી।